નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલ વેરાવળના ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર બીજું જે છે એમાં 2.4 સુધી આપણે કમ્પ્લીટ કરેલું. આજના આપણા આ લેક્ચરની અંદર હવે આપણે શીખીશું સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.5 ની અંદર જે સમીકરણો જે આપેલા છે, પેલો દાખલો, એમાં જે સમીકરણો જે આપેલા છે એ સમીકરણો આપણે ઉકેલવાના છે. સમીકરણો કેવી રીતે ઉકેલશું? જેમ આપણે આગળના સ્વાધ્યાયની અંદર જ્યારે સમીકરણો ઉકેલતા હતા, બસ એ જ મેથડથી સમીકરણોને ઉકેલવાના છે. જો અહીંયા શરૂઆત કરીએ, એમાં જો પેલો દાખલો શું કહે છે કે (x^2 - (x^5) = (x^3 + (x^4). હવે તમે પેલા સમીકરણ જો, તો સમીકરણની તમને બંને બાજુ ચલ વાળા અને ચલ વગરના પદ તમને જોવા મળે છે. તો સૌ પ્રથમ પેલા શરૂઆતમાં શું કરવાનું કે જ્યારે સમીકરણ તમે ઉકેલો છો ત્યારે ચલ વાળા જે પદ છે એને બરાબરની કોઈ એક બાજુ લઈ જવાના, જ્યારે ચલ વગરના જે પદ છે એને બરાબરની કોઈ એક બાજુ લઈ જવાના. તો અહીંયા હું જે ચલ વાળા પદ છે એ બધા જ પદને બરાબરની જમણી બાજુ લઈ જાઉં છું, જ્યારે ચલ વગરના જે પદ છે મતલબ કે અચળ પદ છે એ બધાને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં છું. તો શું થશે અહીંયા? તો કે (x^2) આ (x^3) અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે? (-(x^3) બરાબર. અહીંયા તો (x^4) છે, (-(x^5) સામે જશે તો (+(x^5). હવે જ્યારે તમે આનું સાદરૂપ આપશો ત્યારે શું થશે? સૌ પ્રથમ પહેલા તો બરાબરની જે ડાબી બાજુનો પદ છે એમાં આપણે પહેલા લસાઅ લઈએ. તો અહીંયા જે છે (2) છે, જ્યારે અહીંયા (3) છે, તો 2 અને 3 બંનેનો લસાઅ મળશે અહીંયા 6. હવે જો આ પદનો લસાઅ 6 મળે તો અહીંયા (2) છે, તો છેદમાં આપણે 6 કરવા હોય તો અંશ અને છેદ બંનેને આપણે 3 વડે ગુણવા પડે. તો 1 ને 3 વડે ગુણીએ એટલે અહીંયા થશે 3x, છેદમાં 2 ને 3 વડે ગુણીએ તો 3 × 2 = 6. એવી જ રીતના માઇનસ, અહીંયા પણ 6 કરવા માટે 2 વડે ગુણવા પડશે, તો અંશ અને છેદ બંનેને આપણે 2 વડે ગુણીશું તો અહીંયા આવશે 2x એના છેદમાં 6. બરાબર બરાબર ની હવે ડાબી બાજુ જો તો ત્યાં શું થશે તમને? 1/4 + (1/5). તો બરાબર ની ડાબી બાજુ આપેલું છે (x^2 - (x^3), જ્યારે બરાબર ની જમણી બાજુ (x^4 + (x^5) છે. બરાબરની ડાબી બાજુ આપણે 2 અને 3, તો એનો લસાઅ કેટલો લીધો તો 6, મતલબ કે પેલા પદને 3 વડે ગુણ્યું જ્યારે બીજા પદને 2 વડે ગુણ્યું. બરાબરની જમણી બાજુ આપણે જોઈએ છીએ ત્યારે અહીંયા છેદમાં 4 છે અને કેટલા છે અહીંયા 5, તો 4 અને 5 બેનો લસાઅ મળશે 20. તો અહીંયા છેદમાં 20 લસાઅ આવે છે, તો 4 વાળો છેદમાં જે 4 છે ત્યાં 20 કરવા માટે આ પદને 5 વડે ગુણવું પડશે. તો જેમ તમે છેદને ગુણશો એવી જ રીતના અંશને પણ 5 વડે ગુણવા પડે. તો 5 × 5 અને છેદમાં 4 × 5 કેટલા થશે અહીંયા 20. એવી જ રીતના હવે જો 1/5 છે તો ત્યાં પણ લસાઅ 20, મતલબ કે છેદને 20 કરવા છે તો 4 વડે ગુણવા પડશે. જે સંખ્યાને તમે છેદમાં ગુણો છો એ જ સંખ્યા વડે આપણે અંશને પણ ગુણવો પડે. તો 4 વડે ગુણીશું એટલે અંશમાં 4 × 4 અને છેદમાં 4 × 5 = 20. હવે જો બે બાજુ જે છે એ છેદ સરખા થઈ ગયા, અહીંયા છેદ 6 છે જ્યારે અહીંયા બે બાજુ છેદમાં કેટલા છે 20 છે, તો કોમન છેદની અંદર લખીએ તો અહીંયા થશે 3x - 2x એના છેદમાં 6, જ્યારે બરાબરની પહેલી બાજુ અહીંયા છે 5 + 4 એના છેદમાં 20. 3x માંથી 2x થશે એટલે માત્ર x વધશે, તો (x^6) બરાબર 5 + 4 એટલે 9 ના છેદમાં 20. આપણે તો x ની કિંમત મેળવવી છે તો 6 અહીંયા છેદમાં છે, સામે જશે એટલે ગુણાકારમાં જવાના છે, તો અહીંયા મળશે (x) = 9 × 6 એના છેદમાં 20. હવે જો તમે અહીંયા સાદરૂપ આપો તો કેવી રીતના આપી શકશો? અહીંયા 6 છે તો 3 × 6, જ્યારે અહીંયા થશે 10 × 20, તો 2 2 કેન્સલ થશે, બીજા એકે છેદ અહીંયા ઉઠશે નહીં. તો અહીંયા અંશનું સાદરૂપ આપો 9 × 3 = 27, માટે અહીંયા તમને (x) = અંશમાં મળશે 27, જ્યારે છેદમાં મળશે 10. તો અહીંયા તમને (x) = કિંમત મળશે 27 ના છેદમાં 10. તો આ થયો તમારું સમીકરણનો
એક બરાબર શું મળે છે? 27 ના છેદમાં 10. હવે જોઈએ એનો બીજો દાખલો. બીજા દાખલાની અંદર શું કહેવામાં આવે છે કે એન ઓપન 2 માઇનસ 3n ઓપન 4 પ્લસ 5n ઓપન 6 બરાબર 21. તો અહીંયા જો બધા જ ચલ વાળા પદ એક બાજુ ગોઠવાયેલા જ છે, તો બધાનો લસા લઈએ. અહીંયા 2 છે, 4 છે અને 6. 2, 4 અને 6 એનો લસા લેશો એટલે તમને લસા મળશે 12. હવે 12 લસા લેવો છે તો આ પદને 12 બનાવવા છે તો 2 ને કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. તો અંશ અને છેદ બંનેનો 6 વડે ગુણો. છેદને 6 વડે ગુણીએ એટલે 12, અંશને 6 વડે ગુણો એટલે અહીંયા થશે 6. માઇનસ અહીંયા 12 કરવા છે એટલે અંશ અને છેદ બંને 3 3 વડે ગુણવા પડશે. તો જ અહીંયા 4 તરી કેટલા થશે? 12. અને 3 વડે ગુણો તો 9n પ્લસ અહીંયા 6 છે, છેદને 12 કરવા માટે અહીંયા 2 વડે ગુણવા પડશે. તો 6 2 12, તો અંશને પણ 2 વડે ગુણવા પડશે તો 10n બરાબર 21. બધાના છેદની અંદર જો 12 12 12 આવી ગયા છે તો કોમન છેદની અંદર 12 લખી દઈએ, અંશમાં સાદુરૂપ આપીએ તો 6n માઇનસ 9n પ્લસ 10n બરાબર 21. હવે જો અહીંયા ફરી પાછું સાદુરૂપ આપો તો 6n માઇનસ 9n એટલે માઇનસ 3n, માઇનસ 3n વત્તા 10n એટલે અહીંયા થશે 7n ના છેદમાં 12 બરાબર 21. હવે જો 12 અહીંયા છેદમાં છે, સામે જોશે તો અંશમાં જોશે એટલે અહીંયા મળશે તમને 7n બરાબર 21 ગુણ્યા 12. હજી અહીંયા n ના ગુણાકારમાં શું છે? 7 છે, એ સામે જોશે એટલે છેદમાં જશે તો અહીંયા મળશે n બરાબર 21 ગુણ્યા 12 એના છેદમાં 7. હવે જો સાદરૂપ આપો તો અહીંયા 7 તેરી 21 થશે એટલે 7 7 કેન્સલ, તો n બરાબર 12 ગુણ્યા 3, તો 12 તેરી કેટલા થશે? 36. માટે અહીંયા તમને n બરાબર કિંમત મળશે 36. તો સેમ આ જ રીતના આપણે આ સમીકરણો જે છે એ ઉકેલવાના છે. તો જોઈએ હવે આના પછીના નેક્સ્ટ દાખલા. એક વત્તા 7 માઇનસ 8 ના છેદમાં 8 એક ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 માઇનસ 5 એક ના છેદમાં 2. તો શું કરશું? પહેલા સૌપ્રથમ પહેલા ચલ વાળા પદ બધા એક બાજુ લઈએ. તો અહીંયા એક માઇનસ 8 એક ના છેદમાં 3, આ માઇનસ 5 એક આ બાજુ આવશે તો પ્લસ 5 એક ના છેદમાં 2 બરાબરની સામેની બાજુ 17 ના છેદમાં 6 તો છે પ્લસ 7 સામે જશે એટલે માઇનસ 7 થઈ જવાના છે. અહીંયા સાદરૂપ આપો તો 3 અને 2 લસા મળશે અહીંયા 6. તો અંશને અહીંયા જે છે 6 કરવામાં છેદમાં 6 લેવા માટે અંશને આપણે 6 વડે ગુણશું એટલે 6x માઇનસ અહીંયા 3 છે 6 લેવા માટે 2 વડે ગુણશું તો 8 2 16x વત્તા અહીંયા 6 લેવા માટે 3 વડે ગુણશું તો 5 ફેરી 15 એના છેદમાં 6 બરાબર. અહીંયા જે છે એના છેદમાં લસા આપણે 6 લઈ આવવો છે તો કોમન છેદની અંદર 6 લખશે તો આને તમારે 6 વડે ગુણવો પડે એટલે અહીંયા થશે 17 માઇનસ 7 6 42. હવે જો સાદરૂપ આપો તો અહીંયા કેવી રીતના સાદરૂપ અપાશે? તો કે 6x માઇનસ 16x એટલે વચ્ચે અહીંયા માઇનસ 10x માઇનસ 10x પ્લસ 15x એટલે અહીંયા થશે 5x ના છેદમાં 6 બરાબર. અહીંયા જે છે એ 17 માઇનસ 42 છે, તો 17 માંથી 42 બાદ કરીએ એટલે આપણને મળશે 25. કેવા? માઇનસ, કારણ કે મોટા પદની નિશાની કેવી છે? માઇનસ, એના છેદમાં 6. બે ના છેદની અંદર 6 6 કોમન છે તો આખા સમીકરણને હું 6 વડે ગુણી દઉં તો શું થશે? અહીંયા 6 વડે ગુણીશ તો 6 ગુણ્યા 5x ના છેદમાં 6 અને 6 ગુણ્યા માઇનસ 25 ના છેદમાં 6. શું કર્યું આપણે? તો કે બંને બાજુ છ વડે ગુણતા, બંને બાજુ 6 વડે ગુણશે એટલે 6 6 કેન્સલ થઈ જશે એટલે અહીંયા મળશે 5x બરાબર માઇનસ 25. તો 1 બરાબર માઇનસ 25 ના છેદમાં 5, તો 25 25 25, તો 1 બરાબર અહીંયા આન્સર મળશે માઇનસ 5 બરાબર છે. 6 વડે ગુણો ન ગણો તો કોમન પણ છે, એક ભાઈ બે બાજુ છેદ સરખો છે એટલે કેવો થઈ જશે? કેન્સલ થઈ જશે, ક્લિયર છે? તો 1 બરાબર તમને અહીંયા કિંમત મળે છે માઇનસ 5. હવે એવી જ રીતના જો દાખલા નંબર 4, તો દાખલા નંબર 4 ને જરાક આપણે જુદી મેથડથી કરીએ કે x માઇનસ 5 ના છેદમાં 3 છે બરાબર, x માઇનસ 3 ના છેદમાં
पांच है। हवे जो अहीं छेद में पांच है ए बराबर नी जमणी बाजू आवशे एटले गुणाकार में जवाना छे, तो आ पांच ने अहीं गुणाकार में लई जाऊं छूं, तो अहीं शुं थशे पांच काउंस में एक माइनस पांच। एवी ज रीतना अहीं त्रण छेद में छे बराबर नी सामे जशे एटले ए गुणाकार में जशे, तो एक माइनस त्रण थवाना छे। हवे पांच नो गुणाकार पेला एक साथे करीए, फरी पाछो पांच नो गुणाकार पांच साथे करीशुं, तो पांच नो गुणाकार एक साथे करो एटले पांच एक माइनस पचू पचू पचीस बराबर त्रण है, तो एनो गुणाकार पेला एक साथ करो ए अहसे त्रण एक, फरी पाचा त्रण नो गुणाकार त्रण साथ त्रण तेरी नौ बराबर निशानी कई आवशे अहीं माइनस। हवे चल वाला पद बधा एक बाजू लई लीए, अचल पद बधा एक बाजू लई लीए, तो अहीं थशे पांच एक माइनस त्रण एक अने अहीं माइनस नौ प्लस पचीस। हवे जो सादरूप आपो, पांच एक्स माथी त्रण एक्स थशे एटले टू एक्स माइनस नौ प्लस पच्चीस, अहीं मळशे प्लस सोळ, कारण के पच्चीस माथी नौ जशे तो केटला बधे सोळ। हवे एक्स बराबर अहीं बे जे छे ए एक्स ना गुणाकार में छे, बराबर नी सामे जशे तो क्यां जशे छेद में जशे। हवे छेद उड़ाड़ो, आठ दू सोळ बे बे कैंसल, तो एक्स बराबर तमने अहीं किंमत मळशे। बराबर छे विद्यार्थी मित्रों, तो सेम आवी ज रीतना सादरूप आपता आपणे शीखवानुं छे, अने जेनी अंदर एक जे चल जे छे ए चलनी आपणे किंमत मेळवानी छे। हवे तो दाखला नंबर पांच, तो एनी अंदर पण आपणे पेला चल वाला बधा पदने एक बाजु लई लीए, तो अहीं थ्री टी माइनस टू डिवाइड बाय फोर माइनस टू टी प्लस थ्री डिवाइड बाय थ्री अने माइनस टी आ बधो आवशे, तो प्लस टी बराबर बेना छेदमां त्रण, चार त्रण अने छेदमां कई न होय तो एक होय, लसा मळशे अहीं बार, तो अहीं बार करवा माटे अंशने आपणे त्रण वडे गुणवा पड़शे, तो अहीं त्रण वडे गुणीए तो थ्री टी माइनस टू एने गुणिया त्रण, एवी रीतना अहीं त्रण छे तो बार लसा करवा माटे चार तेरी बार एटले अंशने आपणे चार वडे गुणवो पड़शे, अने अहीं बार करवा माटे आपणे एने बार वडे गुणशुं। कॉमन छे बधानो लसा बार आवे छे એટલે છેદમાં આપણે લખી દઈશું બાર બરાબર બે ના છેદમાં ત્રણ। હવે જો પેલા તો અહીંયા સાદરૂપ આપીએ તો ત્રણ પેલા થ્રી ટી સાથે ગુણાશે તો ત્રણ તેરી નવ ટી માઇનસ ત્રણ બે સાથે ગુણાશે તો ત્રણ દુ છ માઇનસ ચાર ટુ ટી સાથે ગુણાશે તો ચાર દુ આઠ ટી માઇનસ પ્લસ માઇનસ ચાર તેરી બાર પ્લસ બાર ટી એના છેદમાં અહીંયા મળશે બાર બરાબર બેના છેદમાં ત્રણ। હવે જો શું કરશું, પેલા અંશનું આપણે સાદરૂપ આપીએ તો નવ ટી માંથી આઠ ટી જશે એટલે વન ટી વધશે, વન ટી પ્લસ ટ્વેલ્વ ટી એટલે અહીંયા મળશે થર્ટીન ટી। હવે બીજું સાદરૂપ આપીએ, માઇનસ છ માઇનસ બાર એટલે અહીંયા મળશે માઇનસ અઢાર, એના છેદમાં બાર બરાબર બેના છેદમાં ત્રણ। હજી અહીંયા સાદરૂપ આપીએ તો કેવી રીતના આપણે સાદરૂપ આપી શકીશું, ત્રણ જે છે પેલા તો બાર જે છે એને બરાબરની હું સામેની બાજુ લઈ જાઉં છું, તો શું થશે તેર ટી માઇનસ અઢાર બરાબર બે ગુણ્યા બારના છેદમાં ત્રણ। હવે સાદરૂપ આપીએ પેલા અહીંયા તો ચાર તેરી બાર એટલે ત્રણ ત્રણ કેન્સલ થઈ જશે, ચાર દુ આઠ વધે અહીંયા મળે છે તેર ટી માઇનસ અઢાર અને ચાર દુ આઠ મળે છે, અઢાર જે છે આ બાજુ માઇનસ છે સામે જશે તો પ્લસ એટલે અહીંયા મળશે તેર ટી બરાબર આઠ વત્તા અઢાર બરોબર છે, અઢાર અહીંયા કેવા છે માઇનસ છે સામે જશે તો પ્લસ થઈ જશે, માટે તેર ટી અઢાર વત્તા આઠ કેટલા થશે છવ્વીસ, તો ટી બરાબર છવ્વીસના છેદમાં તેર, તેર કેમ છેદમાં આવ્યા કારણ કે તેર ટીના ગુણાકારમાં છે સામે જશે એટલે છેદમાં, છેદ ગણો તેર દુ છવ્વીસ, માટે અહીંયા પી બરાબર આન્સર મળશે તમને બે। લાખો જરાક લાંબો છે લેન્ધી છે, ખાસ ધ્યાન રાખજો કેવી રીતના પદ આ બાજુથી પેલી બાજુ લઈ જવા અને એનું કેલ્ક્યુલેશન કેવી રીતના આપવું એ જરાક વ્યવસ્થિત ટ્રાય કરજો। હવે જોઈએ દાખલા નંબર છ, એમાં પણ જેમ આપણે દાખલા નંબર પાંચની અંદર કર્યું છે સેમ ટુ સેમ કંઈક એવો જ દાખલો છે। તો સૌ પ્રથમ પેલા ચલ વાળા બધા જ પદને આપણે એક બાજુ ગોઠવીએ, તો અહીંયા તો એમ માઇનસ એમ માઇનસ વન ડિવાઈડ બાય ટુ, સામેથી માઇનસ
પણ ઉપર છે આવો જો છે એટલે પ્લસ m માઈનસ 2 ડિવાઇડ બાય 3 બરાબર 1 અહીંયા છેદમાં 1 છે અહીંયા 2 છે જ્યારે અહીંયા 3 છે તો લસાઅ મળશે આપણને અહીંયા 6 તો પહેલા પદની અંદર આપણે છેદમાં 6 લેવા માટે અંશને પણ 6 વડે ગુણશું એટલે 6m માઈનસ અહીંયા છેદમાં 2 છે 6 કરવા માટે અંશને આપણે 3 વડે ગુણવો પડશે અહીંયા 3 છે 6 કરવા માટે આપણે અંશ અને છેદને 2 વડે ગુણવા પડશે એના છેદમાં કોમન છેદની અંદર આપણે શું લખી દઈશું હવે 6 બરાબર 1 હવે સાદરૂપ આપીએ તો અહીંયા પહેલા પદ ફરી કાઉન્ટ જે છે એ છૂટા પાડીએ 6m માઈનસ 3 પહેલા m સાથે ગુણાશે અને ફરી પાછા 3 માઈનસ 1 સાથે ગુણાશે 3m માઈનસ 3 ગુણ્યા માઈનસ 1 એટલે પ્લસ 3 પ્લસ 2 નો ગુણાકાર પહેલા m સાથે એટલે 2m અને 2 નો ગુણાકાર માઈનસ 2 સાથે એટલે પ્લસ માઈનસ માઈનસ 2 2 4 બરોબર અને 6 અહીંયા છેદમાં છે એને સામે લઈ જાઓ એટલે 1 ના ગુણાકારમાં જશે એટલે 6 1 6 સાદરૂપ આપીએ હવે અહીંયા 6m માઈનસ 3m એટલે 3m પ્લસ 2m એટલે અહીંયા થશે 5m પ્લસ 3 માઇનસ 4 4 માંથી 3 જશે એટલે 1 પણ મોટા પદની નિશાની માઇનસ મતલબ કે માઇનસ 1 બરાબર 6 તો અહીંયા મળશે 5m બરાબર 6 માઇનસ 1 સામે જશે એટલે કેવા થઈ જશે પ્લસ 1 થશે હવે જો અહીંયા આપણે સાદરૂપ આપીએ તો 6 વત્તા 1 એટલે 7 તો એમ જે છે એના ગુણાકારમાં કેટલા છે 5 સામે જશે તો ક્યાં જશે છેદમાં માટે આપણે લખી શકીએ કે એમ બરાબર 7 ના છેદમાં 5 આ તમારો આન્સર તો આ તમે જોયા આપણે સમીકરણો જે છે એના ઉકેલ કેવી રીતના શોધવા એની એક મેથડ હવે જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલા નંબર 7 કે જેમાં આપણે જે સમીકરણો આપેલા છે એ સમીકરણોના સૌપ્રથમ પહેલા સાદરૂપ આપવા પડશે અને પછી આપણે એ સમીકરણોના ઉકેલ મેળવી શકીએ નંબર 7 જેમાં હવે શું કરશું પેલા એનું સાદરૂપ આપીએ તો સાદરૂપ કેવી રીતના આપવું 3 જે છે એ પેલા t સાથે ગુણવાના અને પછી 3 જે છે એને માઇનસ 3 સાથે ગુણવાના તો પેલા 3 ને t સાથે ગુણશું એટલે અહીંયા થશે 3t માઇનસ 9 5 ને એવી જ રીતના પેલા કોની સાથે ગુણવાના 2t સાથે તો 5 2 10 t ફરી પાછા 5 ને આપણે 1 સાથે ગુણીશું તો 5 1 5 હવે ચલ વાળા બધા જ પદ એક બાજુ લઈ જઈએ તો અહીંયા 10 થી છે આ બાજુ આવશે એટલે માઇનસ 10 થી થશે કારણ કે અહીંયા પ્લસ છે 5 તો છે માઇનસ 9 સામે જશે એટલે પ્લસ 9 થઈ જશે 3 થી માંથી 10 થી જશે એટલે અહીંયા વધશે માઇનસ 70 9 વત્તા 5 કેટલા થશે 9 ને 5 14 હવે અહીંયા જો માઇનસ 7 જે છે એ ટીના ગુણાકારમાં છે તો માઇનસ 7 ને હું સામે લઈ જાઉં એટલે ક્યાં જશે ભાગાકારમાં જશે એટલે 14 ના છેદમાં માઇનસ 7 છેદ ઉડાડો તો 7 2 14 માટે t બરાબર માઇનસ 2 તમને આન્સર મળે હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 8 તો દાખલા નંબર 8 ની અંદર પણ સેમ મેથડ એ જ રીતના કરશું સૌ પ્રથમ પહેલા તો અહીંયા 15 જે છે એને પહેલા વાય સાથે ગુણીશું પછી 15 ને માઇનસ 4 સાથે એવી જ રીતના માઇનસ 2 ને y સાથે અને માઇનસ 2 ને માઇનસ 9 સાથે એવી જ રીતના 5 ને y સાથે અને 5 ને ફરી પાછા 6 સાથે ગુણીશું તો જો પેલા સાદરૂપ આપીએ 15 ગુણ્યા y મતલબ કે 15y 15 ગુણ્યા 4 પણ માઇનસ 4 સાથે ગુણવાના છે એટલે 15 જો 5 માઇનસ 2 નો y સાથે ગુણાકાર એટલે 2y માઇનસ 2 ગુણ્યા માઇનસ 9 માઇનસ માઇનસ પ્લસ 9 2 18 5 નો y સાથે ગુણાકાર એટલે થશે એ 5y 5 નો 6 સાથે ગુણાકાર તો 6 પંચા 30 બરાબર 0 હવે સાદરૂપ આપીએ પેલા ચલ વાળા પદનું 15y માઇનસ 2y એટલે 13y પ્લસ 5y 13y વત્તા 5y એટલે અહીંયા થશે 18y હવે જે ચલ વાળા પદ છે એનું સાદરૂપ આપીએ પેલા તો જો ઇન્સો અહીંયા પેલા માઇનસ 60 છે પ્લસ 30 છે એટલે માઇનસ 30 વધશે માઇનસ 30 પ્લસ 18 એટલે અહીંયા મળશે માઇનસ 12 બરાબર 0 હવે જો 18y માઇનસ 12 આ બાજુ થી પેલી સાઈડ જશે એટલે પ્લસ 12 થઈ જશે તો 18y બરાબર 12 માટે y બરાબર 12 ના છેદમાં 18 છેદ ઉડાડો એટલે કેવી રીતના આપણે છેદ ઉડાડી શકશું તો અહીંયા 6 2
12 અને અહીંયા થશે 6 તેરી 18 6 6 કેન્સલ થશે માટે y બરાબર 2 ના છેદમાં 3 આ તમારો આન્સર હશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ દાખલા જે હતા એમાં પહેલા સાદરૂપ આપવાનું છે અને પછી ચલ જે છે એની કિંમત મેળવવાની વિદ્યાર્થી મિત્રો નવમો દાખલો જે છે એ સેમ ટુ સેમ આગળના જે આપણે દાખલા જોયા એ મુજબનો જ છે આપણે અહીંયા જોઈએ દાખલા નંબર 10 જે પોઈન્ટ વાળો દાખલો જોઈએ અને આપણને એમ થાય કે દાખલો અઘરો છે પણ એને થોડુંક માઇન્ડ વાપરી અને આપણે દાખલાને ગણવાની ટ્રાય કરીએ તો સાવ ઇઝી થઈ જશે જો પેલા આ દાખલાની અંદર આપણે કંઈક એવી જ રીત એવી જ કંઈક મેથડ આપણે યુઝ કરીશું તો જો 0.25 છે તો હું પોઈન્ટ દૂર કરું તો 25 ને છેદમાં 100 લખી શકું તો શું મળશે 0.25 બે આંકડા પછી પોઈન્ટ છે એટલે શું મૂકી દીધા છેદમાં 100 અહીંયા તો શું છે 4f-3 એવી જ રીતના અહીંયા 0.05 છે તો હું 5 ના છેદમાં શું લખી દઈશ 100 10f-9 હવે જો આના શું કરીશું પેલા અહીંયા તો પેલા 100 વાળા પદ છે તો પેલા 100 કંઈક દૂર થાય તો મને ઈઝી પડે તો સિમ્પલ શું કરીશ આ 100 જે છે ને એને સામે અહીંયા ભાગાકાર માટે તો સામે ક્યાં જશે ગુણાકારમાં જવાના છે તો સિમ્પલ એ લોજિક લગાવી દઈએ તો 25 કાઉન્ટમાં 4f-3 બરાબર 100 ને ક્યાં જવા દઉં છું સામે ગુણાકારમાં અને બાકી આ પદ લખી દઉં ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા હવે જો 100 અંશમાં અને છેદમાં શું થઈ ગયું કેન્સલ હવે સાદરૂપ આપીએ 25×4f 25×100 બરોબર છે લાઈન શું થશે 100f માઇનસ 25 સેલ કેટલા થશે અહીંયા 75 એવી જ રીતના અહીંયા 10f×5 તો અહીંયા થશે 50f માઇનસ 5×9=45 સાદરૂપ આપીએ તો એફ વાળા પદ ચલ વાળા છે એ બધા એક બાજુ લઈ લઈએ તો અહીંયા 100f-50f બરાબર અહીંયા -45 અને +75 કારણ કે -75 છે બરાબર સામે જશે તો +75 થઈ ગયા હવે અહીંયા સાદરૂપ આપો 100f માંથી 50f જશે એટલે કેટલા વધશે અહીંયા 50f -45 +75 +-5 75 માંથી 45 તમે બાદ કરો એ તમને અહીંયા આન્સર મળશે 30 હવે જો શું કરશું અહીંયા એફ જે છે એની ગુણાકારમાં કેટલા છે અહીંયા 50 છે સામે જશે તો ભાંગાકારમાં જશે તો એફ બરાબર 30×50 તો અહીંયા તમને એફ બરાબર કિંમત મળશે પહેલાં તો સાદરૂપ આપીએ 0 0 કેન્સલ એટલે એફ બરાબર મળશે 3/5 આ તમારો આન્સર થઈ ગયો અને હજી કદાચ આને તમારે બીજી રીતથી કરવું હોય તો 3/5 કરશો તો એફ 0.6 તો આ તમારો આન્સર થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.5 જે છે એના 10 દાખલા આપણે અહીંયા કમ્પ્લીટ કરેલા છે હવે પછીનો નેક્સ્ટ સ્વાધ્યાય 2.6 આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું